કડીમાં આવેલી ગોપીનાથ કેમિકલ નામની કંપનીની મનમાની જોવા મળી. ખુલ્લા ખાડામાં કેમિકલ વેસ્ટ નાખી કરી રહ્યા છે જીપીસીબી નિયમોનું ઉલ્લંઘન. મળતી માહિતી મુજબ આજુબાજુના લોકો આ કેમિકલ વેસ્ટથી એટલા બધા પરેશાન થઈ ગયા છે કે એની કોઈ સીમા નથી. જ્યાં આ લોકો કેમિકલ વેસ્ટ નાખે છે ત્યાંની પબ્લિક પસાત હોવાથી એ લોકોની કોઈ અરજી કે આજીજી કોઈ સાંભળતું નથી. આ કેમિકલ એટલું ભયંકર હોય છે કે જો કોઈ માણસ અથવા પશુ પક્ષી ત્યાં થોડો ટાઈમ રહે તો કોઈ ગંભીર બીમારીનો ભોગ બનવાની શક્યતા છે. અગાઉ પણ જીપીસીબીની નોટિસ આ ગોપીનાથને મળી ગઈ છે. સત્તામાં આ લોકો એટલી હદ સુધી જાય છે કે એમની આ વેસ્ટ છોડવાની જેમ આદત પડી ગઈ હોય તેવું લાગે છે અને આ લોકો કોઈ પદ્ધતિ બદલવાનું નામ નથી લેતા. બીજી માહિતી મુજબ આ ગોપીનાથનો બીજો પ્લાન્ટ છત્રાલ પણ આવેલો છે. ત્યાં તો આ લોકો કેમિકલના ટેન્કર અઠવાડિયામાં 2 દિવસ ભરાવતા હોય એની લોકમુખી ચર્ચાઓ વિષય થઈ ગયો છે. આ કંપની દ્વારા આટલું બધું પ્રદૂષણ કરવા છતાં સરકારી બાબુઓ કેમ કોઈ એક્શન મૂડમાં નથી આવતા? આ સરકારી બાબુઓની પોતાની કુર્સી વાલી છે કે પછી આ લોકોને કોઈ મિલીભગત હશે એ પણ મોટો ચર્ચાનો વિષય બનીને રહી ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ તંત્ર જાગૃત થશે કે એમને પણ આમાં રસ નથી. જો ખાસ અહેવાલ એજવેન ટીવી ન્યૂઝમાં રમેશ સત્યની સાથે.